સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં પીપોદરા જીઆઈડીસીમાં કારીગરો એકઠા થયા અને ભારે હંગામો કર્યો છે. મિલ માલિકે કારીગરને માર મારતા હોબાળો, ઉશ્કેરાયેલા કારીગરોના ટોળાએ પથ્થરમારો કર્યો છે. ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો. પોલીસે ચાર ટીયર ગેસના સેલ છોડ્યા છે. પોલીસના ચાર વાહનોના કાચ પણ તોડી દેવામાં આવ્યા છે. સવારથી જ કામદારો હોબાળો મચાવી રહ્યા છે. મિલ માલિકે કારીગરને માર માર્યો છે, જેને લઈ અને આ કારીગરો ભેગા થયા છે અને સવારથી જ હોબાળો મચાવી રહ્યા છે. આ તરફ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી. પીપોદરા જીઆઈડીસીમાં મિલ માલિક દ્વારા કામદારને માર મારવા બાદ પરિસ્થિતિ વણસી છે. જિલ્લા પોલીસનો કાફલો હાલ અહીં ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે અને પરિસ્થિતિ છે તે બેકાબુ થઈ રહી છે. જે ટોળું ભેગું થયું હતું કામદારોનું, તેઓ દ્વારા છે તે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે. પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો અને પોલીસની 4-5 જેટલા વાહનોને નુકસાન થયું છે. ખાસ કરીને પોલીસ છે તે વિસ્તારની અંદર હવે પેટ્રોલિંગમાં લાગી ગઈ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીં છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ છે તે પેટ્રોલિંગ કરી રહી છે. ખાસ કરીને પોલીસ દ્વારા છે તે લગભગ 8-10 સેલ જેટલા છે તે ટીયર ગેસના રાઉન્ડ પણ અહીં છોડવામાં આવ્યા છે અને ટોળાને કાબુ કરવા માટે અહીં ટીયર ગેસના સેલ પણ અહીં લગભગ 10 રાઉન્ડ જેટલા છોડવામાં આવ્યા હતા. પોલીસની ગાડીઓ પર પથ્થરમારો કરતા લગભગ 4-5 જેટલા પોલીસના વાહનોને પણ છે તે નુકસાન થયું છે. કેટલાક પોલીસ કર્મીઓ પણ સામાન્ય ઈજાઓ થઈ હોવાનું હાલ છે તે સામે આવી રહ્યું છે. હાલ છે તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પોલીસ કાફલો અહીં ગોઠવી દેવામાં આવ્યો છે. માર્કેટ જે માર્કેટ છે પીપોદરા જીઆઈડીસીનું, તે હાલ છે તે સજ્જડ બંધ થઈ ગયું છે. તમામ લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ કરી દીધા છે. પોલીસ છે તે સતત હવે ફૂટ માર્ચ પણ વિસ્તારની અંદર કરી રહી છે. ટોળાને કાબુમાં લેવા પોલીસ છે તે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે તમામ પ્રયાસો હાલ છે તે કરી રહી છે. કામદારોને સમજાવવામાં પણ આવી રહ્યા છે, પરંતુ કામદારો છે તે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માનવા માટે તૈયાર નથી અને મિલ માલિકોને હાજર કરવા માટે હાલ છે તે કામદારો માંગ કરી રહ્યા છે. જોકે જે મિલ માલિકોએ કામદાર પર હુમલો કર્યો હતો તે પૈકીના 2 મિલ માલિકની પોલીસે અટકાયત પણ કરી લીધી છે અને હજુ વધુ જે અન્ય મારવાની ઘટનામાં જે અન્ય લોકો સામેલ હતા તેની પણ હાલ છે તે પોલીસ શોધખોળ કરી રહી છે. ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત.